ભગવાનની લીલાઓ વિશે આગળ વાત કરીશું, પરંતુ હાલમાં મંદિરમાંથી આપણી સાથે સહયોગી અન્વી જોડાઈ ગયા છે. અન્વી, જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે કેવો માહોલ છે? તમે ત્યાં હાલમાં ક્યાં છો ને કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં? કૃષ્ણ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અને મંદિરમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છે. મંગળા આરતી પૂર્ણ થઈ છે, પાછળ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આપણે અત્યારે ખીચડીનો ભોગ જ્યાં બને છે તે રસોડામાં આપણે ઉપસ્થિત છીએ. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે વર્ષમાં એક જ વખત આજનો એ દિવસ છે કે જે 56 ભોગ સમાન આ ખીચડીનો ભોગ ભગવાન જગન્નાથને ધરાવવામાં આવે છે. કહેવાય છે કે વર્ષો પહેલાં કર્માબાઈની યાદમાં આ 56 ભોગ સમાન ખીચડીનો પ્રસાદ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવે છે. આજે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે કૃષ્ણ, અને લોકોને દર્શન આપવાના છે, ભગવાન એવા, એકમાત્ર ભગવાન એવા કે આજે જગન્નાથજી ભગવાન લોકોને દર્શન આપવા માટે નગરચર્યા નીકળશે, ત્યારે તૈયારીનો ધમધમાટ તો છે જ, પરંતુ સાથે સાથે ભગવાનને આજે ભોગ ધરાવાશે, 56 ભોગ ધરાવાશે, અને તેમાં ખીચડી બનાવવામાં આવી છે. આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ ખીચડી બનાવવામાં કેટલા લોકો, કેટલા ભક્તો જોડાતા હોય છે. આ સાથે સાથે એવું કહેવાય કે આજે જે ભગવાનને વર્ષમાં એક વખત આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે, રસોડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમામ તૈયારીઓ છે થઈ ચૂકી છે, અને થોડી ક્ષણોમાં આરતી પૂરી થઈ ગઈ છે, અને હવે થોડી ક્ષણોમાં ભગવાનને આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ટૂંક સમયમાં આપણી સાથે રસોઈયા જોડાશે, અને તેમની સાથે વાત કરવાની એ કોશિશ કરીશું કે આ ખીચડીનું મહત્વ શું રહેલું છે, કારણ કે વર્ષમાં એક જ વખત છે કે ખીચડીનો ભોગ ધરાવવામાં આવતો હોય છે. આપણી સાથે મેઇન રસોઈયા છે, શું છે આપનું નામ? મારું નામ બહાદુરભાઈ મહારાજ છે. હું અહીંયા 20 વર્ષથી અહીંયા ખીચડી બનાવું છું. આ આપણે લાખ ભક્તોને જમાડવા પ્રસાદ આપવામાં આવે છે. આ ખીચડીનું શું મહત્વ છે? આ ખીચડી જ્યારે ભગવાનને આપવા આવ્યું ત્યારે અમને અહીંયા ખીચડી ધરાય છે, પછી અમને મામાર પાછા સરસપુર જાય છે અહીંયાથી ખીચડીનો પ્રસાદ લઈને. કેટલા લોકો, કેટલા ભક્તો આ ખીચડી બનાવવામાં જોડાતા હોય છે? અહીંયા અમે 125 માણસ છે. કાલે રાત્રેથી અહીંયા અમે ખીચડી બનાવવાના ચાલુ કર્યું છે. કેટલા વાગે ભગવાનને આ ભોગ ધરાવાશે? આપણે આ ભગવાનને મંગળા આરતી થાય અને પછી ભગવાનને ભોગ ધરાવે છે. બસ મંગળા આરતી પૂરી થઈ ગઈ છે કૃષ્ણ, અને હવે આ 56 ભોગ સમાન ખીચડી ભગવાનને ધરાવવામાં આવશે. દ્રશ્યમાં જોઈ શકો છો, આ ખીચડી ખાવો એક લાહો છે. અને આજે જ્યારે આ ભગવાનને 56 ભોગ સમાન ખીચડી ધરાવવામાં આવશે, 125થી વધુ શ્રદ્ધાળુઓ છે જે ખીચડી બનાવતા હોય છે, અને ઘણા સમયથી તેના માટે મહેનત કરતા હોય છે, અને ખુશી જે ભગવાનના ભોગ ધરાવવાની હોય છે તે અત્યારે જોવા મળેલી છે. આ તમામ લોકો છે, તમામ શ્રદ્ધાળુઓ છે કે જે આ ખીચડી બનાવવાના કાર્યમાં જોડાયા છે. જય જગન્નાથ! જે ઉત્સાહ કૃષ્ણ જોવા મળી રહ્યો છે ભગવાનને મળવાનો, અને ભગવાનને પણ ક્યાંક એવો ઉત્સાહ હશે કે આજે હું ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળવાનું છું, થોડી ક્ષણોમાં આ 56 ભોગ સમાન ખીચડી ભગવાનને ધરાવવામાં આવશે. કૃષ્ણ જી, આભાર અન્વી સમગ્ર માહિતી.